હવે જુઓ રાજ્યના ટોપ 9 ન્યૂઝ। રાજ્યભરમાં ખેડૂતો, ભારતીય કિસાન સંઘ અને કોંગ્રેસ દ્વારા વીજળીની માંગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો આ તરફ જીતુ વાઘાણીએ કહ્યું કે જરૂર પડે મોંઘી વીજળી ખરીદીને પણ સરકાર ખેડૂતોને આપશે। ખેડૂતોની વીજળી આપવાની માંગ સાથે કોંગ્રેસ હવે આક્રમક મૂડમાં દેખાઈ રહી છે। ખેડૂતોને 8 કલાકની વીજળી આપવાની માંગ સાથે કોંગ્રેસના નેતાઓએ વિધાનસભા બહાર ધરણા કર્યા। બેનર સાથે અર્ધનગ્ન હાલતમાં કોંગ્રેસના નેતાઓએ ઉગ્ર દેખાવ કર્યા। રાજ્યમાં ખેડૂતોને અપૂરતી વીજળી આપવાની માંગ સાથે કિસાન સંઘે સરકારને અલ્ટિમેટમ આપ્યું છે। જો 72 કલાકની અંદર ખેડૂતોને પૂરતી વીજળી નહીં મળે તો ભારતીય કિસાન સંઘ દ્વારા વિવિધ જગ્યાએ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। પૂરતી વીજળી ન મળતા રાજ્યના ખેડૂતો આકરા પાણીએ। ત્યારે ખેડૂતોને પૂરતી વીજળી ન મળી હોવાનો યુજીવીસીએલના ગાંધીનગરના એક્ઝિક્યુટિવ એન્જિનિયરે સ્વીકાર કર્યો। કેન્દ્ર સરકારના પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ સામે આદિવાસીઓનું વિરોધ પ્રદર્શન ઉગ્ર। ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા। આદિવાસીઓના હક માટેની લડાઈમાં મેદાને ઉતરેલી કોંગ્રેસે હવે પોલીસ ગ્રેડ પેનો મુદ્દો પણ ઉઠાવ્યો છે। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પોલીસ ગ્રેડ પેનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે જો અમારી સરકાર બનશે તો અમે 24 કલાકમાં પગારના મુદ્દાનો ઉકેલ લાવીશું। દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હીની વિધાનસભામાં ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મના પ્રમોશનને લઈને ભાજપના કાર્યકરો તેમજ વડાપ્રધાન સુધી ગંભીર આક્ષેપો લગાવ્યા। રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમના ગુજરાત પ્રવાસના બીજા દિવસે જામનગર આવી પહોંચ્યા હતા। આઈએનએસ નેવી ઇલેક્ટ્રિકલ ટ્રેનિંગ સેન્ટર ખાતે મહામહિમને ગાર્ડ ઓફ ઓનર અપાયો। તો દેશની ઉત્કૃષ્ટ સેવા બદલ આઈએનએસ વાલસુરા નેવી મથકને રાષ્ટ્રપતિના હસ્તે પ્રેસિડેન્શિયલ કલર્સ એવોર્ડ પણ અપાયો। કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા। રાજ્યમાં હાલ હીટવેવની સંભાવનાને હવામાન વિભાગે નકારી છે।